બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના જન્મદિવસ નિમિત્તે માંડવી ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। સાંસદ પ્રભુભાઈ વસાવાના જન્મદિન નિમિત્તે માંડવી રેફરલ હોસ્પિટલને સાંસદ ગ્રાન્ટમાંથી 80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી, તેમાંથી માંડવી રેફરલમાં સફાઈ હજુ વધુ સારી રહે, આવનાર દર્દીના દુઃખ સફાઈ જોઈને જ દૂર થઈ જાય એ ભાવનાથી ફાળવવામાં આવી હતી। સાંસદ પ્રભુ વસાવા અને તેમના પત્ની પન્નાબેન અને પુત્ર મિહિર વસાવાએ જાતે જ દરેક દર્દીઓને ફ્રૂટ પેકેટનું વિતરણ કર્યું હતું। બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાને તેમના જન્મદિન નિમિત્તે માંડવી નગર પ્રમુખ નટુરબારી, નગરપાલિકાના પ્રમુખ રેખા વશી, તમામ ભાજપના હોદ્દેદારો, પાલિકા અને માંડવી નાગરિક બેંકના સભ્યો શુભેચ્છાઓ પાઠવી હતી। સાંસદ પ્રભુભાઈ વસાવા, બારડોલી લોકસભા। આજે મારા જન્મદિવસ નિમિત્તે માંડવી રેફરલ હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટને ફ્રૂટ વિતરણ કરવાનો કાર્યક્રમ મારા પરિવાર અને મારા માંડવી નગર અને તાલુકાના રાજકીય આગેવાનો સાથે આજે મેં કર્યો છે। અને સાથે માંડવી તાલુકાના ખાત્રાદેવી ગામના એક વયોવૃદ્ધ વડીલને ગાલ પર કોલસા જેવું કાળું જે ગુમડું નીકળ્યું છે, તો એને પણ મારા જન્મદિવસના અવસર પર પ્રશાસનિક આરોગ્ય ટીમ સાથે મળીને એને જે કંઈ કરવાનું થાય એ ઓપરેશન માટે મેં કરાવવાનું નક્કી કર્યું છે। અને આજે આ મારા જન્મદિવસ નિમિત્તે આ રીતે કાર્યક્રમ મેં કર્યો છે, અને એ સિવાય પણ મારા આખા દિવસના આજે સામાજિક કાર્યો મેં આજે આયોજન કર્યું છે, એ પ્રમાણે આગળનો કાર્યક્રમ કરીશ। રેફરલ માટે શું ગ્રાન્ટ ફાળવવાના છે? રેફરલ માટે અહીંયા આવતાની સાથે જ મારા સામાજિક આગેવાન અને પત્રકારત્વ કરતા એવા આગેવાનોને ધ્યાન પર આવતા અહીંયા સફાઈને હજુ પણ સારી રીતે સ્વચ્છ હોસ્પિટલ રાખી શકાય એના માટેનું સૂચન મળ્યું। એના માટે 2.5 લાખનું જે ઓટોમેટિક મશીન આવે છે સફાઈ કરવા માટે એ આપવા માટે આજે હું જાહેર કરું છું।